मूड़ीमाखू अने व्याजनी गणतरी आ बे विगत पूरी थी। हवे मुख्य जे तमने सममा पूछेलू छे दाखलामां जे गणतरी तमारे करवानी छे ई शेर दीठ कमाणी दरेक विकल्पनी अंदर तमारे गोतवानी छे। हवे शेर दीठ कमाणी गोतवा माटे व्याज अने करवेरा पहेलानी आवक ध्यान रखो। व्याज ने करवेरा पहेलानी आवक ना बीजा बे नाम छे, एक ईबीआईटी अने कार्यकारी आवक। बेमाथी गम्मे ई नाम तमने आपेलू होय तमारे ई व्याज ने करवेरा पहेलानी कमाणी जे छे, व्याज ने करवेरा पहेलानी आवक छे ई तमारे मानवानी। ई तमने दाखलामां तैयार आपी छे 75,000। अगाउ जेम चोखी आवक अने चोखी कार्यकारी आवकना अभिगममां शीखवाड्युं हतुं ए प्रमाणे चोख तमारी जे आ व्याज अने करवेरा पहेलानी आवक छे ए कोकवार रकम सीधी आपी हशे, कोकवार अगाउ तमने शीखवाड्युं हतुं ए प्रमाणे मिलकत जे रोકાયેલી છે ઈ અને મિલકત ઉપર વળતરનો દર ઈ રીતે તમને વ્યાજ અને કરવેરા પહેલાની આવક આપી હશે। તો મિલકતના એટલા ટકા કાઢીને તમારે વ્યાજ અને કરવેરા પહેલાની આવકની ગણતરી કરવાની આવે। એમાં વ્યાજ અને કરવેરા પહેલાની આવક 75,000 બાદ ડિબેન્ચર વ્યાજ અગાઉના વિકલ્પની અંદર તમે ત્રણે ત્રણ વિકલ્પની અંદર ગોચ્યું હતું 10,000, 32,000 અને 42,000। એટલે 75 માંથી 10 એટલે 65, 75 માંથી 32 એટલે 43 અને 75 માંથી 42 એટલે 33। આ તમારું થયું વ્યાજ બાદ પરંતુ કરવેરા પહેલાની આવક। હવે કરવેરાનો દર બાદ કરવાનું, બાદ કરવેરા, કરવેરાનો દર કેટલો આપેલો છે 50%। એટલે આની 50% રકમ એમાંથી બાદ કરવાની એટલે 65,000 ના 50% 32,500, 43,000 ના 50% એટલે 21,500 અને 33,000 ના 50% એટલે 16,500 એટલે 32,500, 21,500 અને 16,500 એ તમારી વ્યાજ અને કરવેરા બાદ આવક। વ્યાજ અને કરવેરા બાદ આવક કંઈ કહેવાય, અથવા તો એનું બીજું નામ જે છે એ ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી એ કહેવાય। બેમાંથી ગમે ઇનામ એને આપશો ચાલશે ત્યાં આગળ। હવે વ્યાજ અને કરવેરા બાદ આવક તમને મળી, હવે તમારે શું ગોતવાનું છે? શેર દીઠ કમાણી। શેર દીઠ કમાણીનું સૂત્ર શું છે? વ્યાજ અને કરવેરા બાદ આવક ભાગ્યા કુલ શેર અથવા શેરની સંખ્યા। એટલે ત્યાં આગળ શું થાય? અહીંયા 32,500 ભાગ્યા શેરની સંખ્યા ત્યાં આગળ કેટલી હતી? 20,000। એટલે 32,500 ભાગ્યા 20,000, 21,500 ભાગ્યા 12,500 અને 16,500 ભાગ્યા 10,000। બત્રીસ પાંચસો ભાગ્યા 20,000 તમે કરો એટલે એ તમને મળે 1.62 રૂપિયા, 21,500 ભાગ્યા 12,500 કરો એટલે એ તમને મળે 1.72 રૂપિયા,
અને 16500 ભાગ્યા 10000 કરો એટલે એ મળે તમને 1.65 રૂપિયા. હવે તમારો શેડિટ કમાણી ફાઇનલ જવાબ જે છે એ આવી ગયો. હવે આના ઉપરથી તમારે તમારો અભિપ્રાય આપવાનો છે. તો ત્રણે ત્રણ વિકલ્પની અંદર જુઓ, વિકલ્પ નંબર 2 જે છે એમાં તમારી શેડિટ કમાણી વધુમાં વધુ છે. એટલે વિકલ્પ નંબર 2માં શેડિટ કમાણી વધુમાં વધુ હોવાથી કંપનીએ બીજો વિકલ્પ જે છે એ પસંદ કરવો જોઈએ, એવો તમારે નીચે વાક્ય લખવાનું આવશે. જો પૂછ્યું હોય તો જ શેડિટ કમાણી જ માત્ર ગોતવાનું કીધું છે તો અહીંયા આગળ સમ તમારો છે એ પૂરો થઈ જાય. સમ પૂરો તમારો થઈ ગયો. હજી એક વખત તમને કહી દઉં છું, સૌથી પહેલાં આપણે મૂડી માળખું બનાવ્યું. મૂડી માળખું બનાવ્યા પછી આપણે વ્યાજની ગણતરી કરી. ડિબેન્ચર ઉપર જે વ્યાજ ગણવાનું આવે છે એની ગણતરી કરી. ડિબેન્ચર ઉપર વ્યાજ ગણવામાં આપણે શું કર્યું કે ત્રણે ત્રણ વિકલ્પ જે કંપનીના હતા, 1 લાખ, 2,50,000 અને 3 લાખના ડિબેન્ચર પાર પાડે, એ ત્રણે ત્રણ વિકલ્પની અંદર વ્યાજ ગણ્યું. વ્યાજ ગણવા માટે તમને 3 સ્લેબ આપ્યા હતા વ્યાજ ગણતરીના, એ 3 સ્લેબનો તમે ઉપયોગ કરી લીધો. ત્રણે ત્રણ સ્લેબનો ઉપયોગ ત્રણે ત્રણ વિકલ્પ માટે થઈ ગયો. વ્યાજ ગણી લીધા પછી અને મૂડી માળખામાં શેરની સંખ્યા ગણી લીધા પછી તમારો દાખલાનો મુખ્ય ભાગ જે છે એ તમારો શરૂ થયો. આ રીતે દાખલો છે એ એક્ઝામની અંદર પૂછાય છે, એટલે તમે ખાસ આને પ્રિપરેશન છે એ કરી નાખજો. 2 દાખલા આવા કરાવ્યા છે. 3જા દાખલામાં થોડુંક વેરિએશન આવે છે, એટલે 3જો દાખલો છે એ તમને આજે નથી કરાવતો. 3જા દાખલામાં શું એણે આપ્યું છે કે ડિબેન્ચર તો છે જ પણ સાથે સાથે ઇક્વિટી શેર એ બહાર પાડે છે નવા. અત્યાર સુધી આપણે શું જોયું હતું કે નવી મૂડી ઊભી કરવા માટે ઇક્વિટી અને ડિબેન્ચર, જૂની મૂડી તમને આપેલી નહોતી, જૂની મૂડી માળખામાં મૂડી કેટલી હતી. 3જો દાખલો તમારો આવશે એ કેવો આવશે કે જૂની મૂડીમાં તે ઇક્વિટી શેર હશે અને નવી મૂડીમાં ઇક્વિટી શેર આપતા હશે. એટલે ઇક્વિટી શેરની સંખ્યા તમે જ્યાં ગોતતા ને ત્યાં 2 ઇક્વિટી શેર થાય, જૂના ઇક્વિટી શેર એટલે કે હાલના ઇક્વિટી શેર અને નવા ઇક્વિટી શેર, એ 2 ભેગા કરીને તમારે છેલ્લે શેરડીટ કમાણી ગોતવું પડશે. એની સામે દાખલો તમારો ટૂંકો ક્યાં થઈ જશે તો કે ડિબેન્ચર ઉપર વ્યાજ જે તમારે ગણવાનું આવશે એ 1% આપેલા હશે, બીજો કોઈ પર્સન્ટેજની રકમ એમાં તમને આપેલી નહીં હોય. બરાબર, એટલે ડિબેન્ચર ઉપર જે વ્યાજ તમે અલગ અલગ સ્લેબમાં ગણતા હતા એ અલગ અલગ સ્લેબમાં તમારે ગણવાનું નહીં રહે. 1 જ રકમ તમને આપેલી હોય અને એ જ રકમમાં 1 જ ટકા ઉપર ડિબેન્ચરનું વ્યાજ જે છે એ તમારે ગણવાનું હોય, એ રીતે એ દાખલો છે એ ફેરવાઈ જશે. બીજું એક વિકલ્પ એવો છે કે કોઈક વખત પ્રેફરન્સ શેર આપેલા હોય, તો પ્રેફરન્સ શેર જો આપ્યો હોય તો શું કરવાનું એ તમને કહી દઉં. પ્રેફરન્સ શેર જો તમને આપેલા હોય તો વ્યાજ અને કરવેરા પહેલાંની આવક તો એમને એમ લેવાની જ. એમાંથી સૌથી પહેલાં છે એ ડિબેન્ચર ઉપર વ્યાજે બાદ કરી લેવાનું. ડિબેન્ચર ઉપર વ્યાજ બાદ થઈ ગયા પછી કરવેરાએ બાદ કરી નાખવાના, પછી પ્રેફરન્સ શેર ઉપર જે ડિવિડન્ડ છે એ તમારે કાઢવાનું આવે. અને પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ગણતરી કરી લીધા પછી જે રકમ વધે એ ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી ગણાય. એટલે ફેર ક્યાં થાય કે ડિબેન્ચર, ડિબેન્ચરના વ્યાજ પછી કરવેરા અને કરવેરા બાદ આવક જે સીધી તમારી ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી ગણાતી હતી એના બદલે શું થઈ જશે, કરવેરા પછી એક વચ્ચે સ્ટેપ તમારે પ્રેફરન્સ શેરહોલ્ડરનું ડિવિડન્ડ. અને પ્રેફરન્સ શેરહોલ્ડરનું ડિવિડન્ડ તમે લઈ લો પછી તમારા માટે ઇક્વિટી શેરહોલ્ડર માટેની કમાણી છે એ તમને મળશે. 2 સમ અત્યાર સુધીમાં પૂરા થયા છે. 2 સમ ધ્યાનથી જોઈ લેજો, પછી 3જા સમ ઉપર આપણે જશું. 1 કે 2 લેક્ચરમાં ઉતાવળ એટલા નથી કરતો કે હજી સમ ઉપર જઈએ છીએ. સમ તમને ટોટલી સમજાઈ જાય, સમ ઉપર કોન્ફિડન્સ આવી જાય, પછી આગળ ઉપર વધારે 2જા સમ છે એ તમને કરાવીશ કે એમાં કેટલું વેરિએશન આવે, કેટલા સુધી પૂછાઈ શકે એક્ઝામની અંદર. અત્યારે જે પેટર્ન કરાવું છું એ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં આવી શકે એવા જ સમની પેટર્ન કરાવું છું, એટલે એ ખાસ વસ્તુ ધ્યાન રાખજો તમે લોકો. બરાબર.